ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર નીમાબેન આચાર્યની પસંદગી થઈ ચૂકી છે, સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે સીધા વાત કરવા માટે આપણી સાથે ડોક્ટર નીમાબેન આચાર્ય ઉપસ્થિત છે. નીમાબેન, પહેલા તો આપની પસંદગી પર આપની શું પહેલી પ્રતિક્રિયા છે? ખુશીની વાત છે મારા માટે. સૌથી પહેલો વિષય મને જે ગમ્યો છે ને, એ રાજ્યની અંદર પ્રથમ વખત એક મહિલાના પર વિશ્વાસ કરીને એને વિધાનસભાના અધ્યક્ષ બનાવી છે પાર્ટીએ, બહુ મોટી વાત છે. અને આપણે કહીએ છીએ ને કે આ નરેન્દ્રભાઈ જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. ગત સપ્તાહમાં જ્યારે આપે રાજીનામું આપ્યું હતું કાર્યકારી અધ્યક્ષ તરીકે, ત્યારે અનેક વાદ વિવાદ હતા, અનેક ચર્ચાઓ થતી હતી. આપને ક્યારે એવું લાગ્યું હતું કે હવે અધ્યક્ષ તરીકેની આપની નિમણૂક થવાની છે? મને પહેલેથી કહ્યું હતું, એટલે મારા માટે આ નવું નહોતું, એક પ્રોસિજરનો ભાગ હતો. નીમાબેન, આમ તો મહિલાઓ તમામ ફિલ્ડમાં જોવા મળતા હોય છે, પરંતુ એક ચેલેન્જ બી ચોક્કસ હોતો હોય છે. જ્યારે આપ હવે ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા છો, મહિલા અધ્યક્ષ બન્યા છો, ત્યારે કઈ રીતે વાતોને જુઓ છો, કયા ચેલેન્જ ફ્લોર ઉપર આપ જુઓ છો? મેં છે ને લગભગ 15 વર્ષથી હું ફ્લોરને હેન્ડલ કરેલું છું, એટલે બહુ સ્વાભાવિક અને સહજ લાગે છે મને. કોઈ એવું ચેલેન્જ કે એવું કશું લાગતું નથી, કારણ કે જે કાંઈ સમય આવે, જે સમયે જે ઇસ્યુ ઊભો થાય, એને આપણે વ્યવસ્થિત રીતે ટેકલ કરવું જોઈએ અને સભ્યોની સાથે ખૂબ સારી રીતે રહીએ આપણે, અને સભ્યોને વાત સમજાય તો મને લાગે છે બહુ ઇસ્યુ નથી થતા. બાકી તો હવે પક્ષાપક્ષીનો વિષય થોડો તો જે હોય ફ્લોરમાં, એ તો એકબીજા વચ્ચે હોય જ. એટલે સામાન્ય રીતે એવું થતું હોય છે નીમાબેન, કે જે જીતેલી પાંખ હોય છે સ્વાભાવિક રીતે અધ્યક્ષ પણ એ પાંખમાંથી જ આવતા હોય છે, એટલે એક આક્ષેપ હંમેશા થતો હોય છે કે અધ્યક્ષને એ પક્ષ માટે એક સોફ્ટ કોર્નર છે. નીમાબેન તટસ્થ કઈ રીતે રહેશે? અમારે વિષય જ જોવાનો હોય, કયો વિષય ઊભો થયો, કયો ઇસ્યુ ઊભો થયો, એના વિશે જ વાત કરવાની હોય. આ પક્ષ હોય કે પહેલો પક્ષ હોય, ખોટી રીતે કોઈ લાઈન દોરી કરે તો એ તો ના ચલાવી લેવામાં આવે. નીમાબેન એક કડક સ્પીકર તરીકે જોવા મળશે કે એક મૃદુ સ્પીકર તરીકે જોવા મળશે? નીમાબેન સ્પીકર તરીકે કઈ રણનીતિ સાથે ફ્લોરમાં જશે? જ્યારે જે સમય હોય ને એવું આપણે રિએક્ટ કરવું પડે, એટલે એ પ્રમાણે જ થશે. વિષયને હેન્ડલ કરવાનો વિષય હોય, એટલે જેવા સંજોગો હોય અને જેવો વિષય હોય એ પ્રમાણે એને ટેકલ કરીએ, પછી જે જાતનું આપણે કરવાનું હોય જજમેન્ટ એ કરવું પડે. આ વખતે તો 2 જ દિવસનું સત્ર છે, પરંતુ જ્યારે આગામી દિવસોમાં સત્ર આવશે ત્યારે એક એક મહિનાનું સત્ર આવશે અને ચૂંટણી પહેલાંની એ વિધાનસભા હશે, એટલે ખૂબ જ એક કહી શકાય કે અનેક મુદ્દા ફ્લોર પર હશે. નીમાબેન કઈ રીતે ટેકલ કરશે? કેમકે આજે બી વજુભાઈ વાડાને એક સ્પીકર તરીકે ગુજરાતમાં યાદ કરાય છે. તટસ્થ રીતે કામ કરો ને તમે, અને જે કોઈ વિષય આવે મેં કહ્યું એમ એને યોગ્ય રીતે તમે પ્રેઝન્ટ કરો તો એમાં કોઈ વાંધો આવતો નથી, વધુ સમજાતું હોય છે બધાને. ઇસ્યુ ઊભા થાય પણ એ ઇસ્યુને ટેકલ કરવા પડે, અને સત્યનો હંમેશા વિજય જ થતો હોય. કડક નિર્ણય લેવા પડશે ત્યારે લેશો? કોઈ પણ નિર્ણય જે સમયે જે નિર્ણય થવાનો જરૂરી હોય એ કરવું જ પડે, એ અધ્યક્ષના પાવરમાં હોય છે. અને અધ્યક્ષે જ્યારે હાઉસ મેનેજ કરવાનું હોય છે ત્યારે એને નિર્ણય તો હિંમતપૂર્વક બધા લેવા જ પડે. અંતિમ સવાલ, ગુજરાતના પહેલા મહિલા અધ્યક્ષ બની રહ્યા છો, કઈ રીતે આખી વાતને જુઓ છો? મને લાગે છે કે ગુજરાતમાં પ્રથમ મહિલા અધ્યક્ષનું જ્યારે મને તક મળી છે ત્યારે મારા માટે ગૌરવની વાત છે, પણ મને લાગે છે કે સમસ્ત મહિલા જગત માટે પણ એ એક પ્રાઉડની વાત એટલા માટે છે કે આજે સમાજની અંદર લોકો મહિલાઓનો આટલો બધો વિશ્વાસ કરતા ત્યાં છે. મહિલાની શક્તિને હવે પહેલાંની જેમ ઓછી આંકવામાં નથી આવતી, એ સૌથી મોટો વિષય મને એમ લાગે છે. અને આપણે જેમ કહીએ છીએ, વાતો કરી, ભાષણો કર્યા બહુ બધું, કે મેન એન્ડ વુમેન આર ઇક્વલ પાર્ટનર ઓફ ધ લાઈફ, દે આર કોમ્પ્લિમેન્ટરી એન્ડ દે આર સપ્લિમેન્ટરી, પણ ધીસ ઇઝ ધ વે કે આવી રીતે જો વુમન ઉપર ટ્રસ્ટ મૂકવામાં આવે અને એની કેપેસિટીને ઓછી ન આંકવામાં આવે
તો બધામાં સરખી જ શક્તિ હોય છે અને બધા જ જે કોઈ વિષય તમને મળે ને એને ટેકલ કરવાની શક્તિ બધી મહિલાઓમાં હોય જ છે. અને હું હંમેશા કહું છું કે મહિલાઓની અંદર ખૂબ તાકાત ભગવાને આપેલી છે, એટલે એને તક મળવી જોઈએ તો એ સારું પરફોર્મ કરે જ. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા વિધાનસભાના અધ્યક્ષ, પ્રથમ મહિલા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય. ખૂબ સ્પષ્ટ છે તેમના વિચારોમાં, જ્યારે જે નિર્ણય, કડક નિર્ણય લેવા પડશે તો કડક નિર્ણય પણ લેશે અને તેની સાથે જે રીતે તેમને આ બિરુદ મળ્યું છે તેની માટે પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ફ્લોર મેનેજમેન્ટની વાત હોય કે નિર્ણય લેવાની વાત હોય, સમય સાથે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું સ્પષ્ટતાથી કહી રહ્યા છે. કેમેરામેન મારી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.